પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયાના આટલા દિવસ બાદ સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી છે. તહેવારો શરૂ થવાના છે ત્યારે ફરાળી લોટ અને અન્ય વસ્તુ વહેંચનાર વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. તો હાલમાં સેમ્પલ તો લઈ લીધા છે, પરંતુ શ્રાવણ માસ પૂરો થવા આવશે ત્યારે તે સેમ્પલના રિપોર્ટ આવશે અને ત્યારે ખબર પડશે કે આ લોટ ખાવા લાયક હતો કે નહીં. તો આ પહેલા મનપા દ્વારા શા માટે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી, આવા અનેક સવાલ લોકોના પણ મનમાં ઉઠી રહ્યા છે. જો કે આપણે અહીંયા તો સિસ્ટમ જ બની ગઈ છે કે આગ લાગે પછી જ કૂવો ખોદવાનો. ત્યારે આ અંગે પાલિકાના અધિકારીએ કહ્યું હતું કે સુરતના અલગ અલગ ઝોનમાં 6 જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી છે અને ફરાળી લોટના સેમ્પલ લેવામાં આવ્યા છે અને આ સેમ્પલ લેબ ખાતે મોકલીને તપાસ કરવામાં આવશે અને જો તેમાં કોઈ ગેરરીતિ જણાશે તો આ સંસ્થાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પરંતુ હાલમાં તહેવારની મોસમ આવશે અને તેમાં પણ રક્ષાબંધન આવશે અને તેના એક દિવસ અથવા બે દિવસ અગાઉ મીઠાઈના સેમ્પલ મનપા દ્વારા લેવામાં આવશે અને લોકો કરોડો રૂપિયાની મીઠાઈ આરોગી જશે ત્યારબાદ રિપોર્ટ આવશે તો તેનો શું મતલબ છે? લોકોના સ્વાસ્થ્યને જે નુકસાન પહોંચવાનું છે તે તો પહેલેથી પહોંચી જ ગયું છે. ત્યારે લોકો દ્વારા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે મનપાની સેમ્પલ લેવાની કામગીરી લોકોના આરોગ્ય માટે નથી થતી પરંતુ એક ડોળ હોય તેવું લાગી રહ્યું છે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.